ચાલો બાળકો, બધાને હું શાંતિ મને. ચાલો આપણે કયા વિડીયોમાં પાના નંબર 9 સુધી જોયું? પ્રકરણ 1 રાષ્ટ્રીય પણ કેરી. હવે આપણે પાના નંબર 10 જોઈએ કે ધોરણ 4 ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું જે 100 વજા બરાબર છે. તમે જાણી હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આપણે ચોથા ધોરણમાં ઈંટોની ઈમારત ચેપ્ટર 1 માં આપણે શીખ્યા હતા કે ઈંટોની ભઠ્ઠીમાં લાખોની સંખ્યામાં ઈંટો મૂકવામાં આવે છે, બરાબર? તો 1 લાખ વિશે આપણે ચોથા ધોરણમાં શીખી ગયા. લાખ સુધી 100 હજાર એટલે 1 લાખ, બરાબર છે? હવે આપણે આગળ શીખવાનું છે. આપણે પ્રશ્ન કર્યો છે કે આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? તો લાખ વિશે શું હોય? તો કે વસ્તી લાખોની સંખ્યામાં હોય, વાહનોની સંખ્યા પણ લાખોની સંખ્યામાં હોય, બરાબર? પછી રૂપિયા પણ લાખોની સંખ્યામાં હોય ને? હવે 1000 ની સંખ્યામાં લખો. આપણે આપણે ચોથા ધોરણમાં શીખી ગયા 1000 સંખ્યામાં લખતા, બરાબર? હવે 100000 લખો. તો 100000 એકમ 10 લાખ 100 હજાર 10000 એટલે 1000. 1000 એમાં 1000 તમે 100 વાર ભેગા કરો એટલે 1 લાખ થાય, બરાબર છે? હવે 1 લાખમાં કેટલા શૂન્ય હોય છે? તો 1 2 3 4 5 પાંચ શૂન્ય લખવાના તમારે. હવે આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય અને તેમાંથી અડધા ટ્રક જ હોય તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે તે લખો. હવે 2 લાખ વાહનો છે, કેટલા? 2. તમને ન સમજ પડે ને તો આને રીતે કરવાનું. 1 કમ 10 લાખ 100 હજાર 10 હજાર એટલે 2 લાખ થઈ ગયા. લાખની 1 કમ 10 લાખ 100 કરશો એટલે લાખના સ્થાનમાં તમારે 2 આવવા જોઈએ. પછી 10 હજારમાં 2 આવશે તો એ ખોટું પડશે, બરાબર? એટલે 2 લાખ થઈ ગયા. તેમાંથી અડધા ટ્રક હોય એટલે 2 લાખના અડધા 1 લાખ થયા. 1 લાખ ટ્રકની સંખ્યા છે, બરાબર? પછી છે કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. હવે કુલ વાહનો કેટલા છે? 2 લાખ. એમાંથી ચોથા ભાગના ટ્રેક્ટર છે એટલે 2 લાખના વેચાણ કરો તમે તો 4 × 20 પાછળ જેટલા મીંડા હોય એટલા મૂકી દેવાના. 4 મીંડા છે, 4 મીંડા મૂકી દીધા. 4 × 20 આવી ગયા 5, જેટલા મીંડા એટલા મૂકી દેવાના. પ્રથમ કામ કરો તો ચાલશે. તો 50000 તમને શું આવ્યું? ટ્રેક્ટર. જવાબ આવશે 50000 ટ્રેક્ટરની સંખ્યા હશે, બરાબર? હવે જુઓ કે તમે 1 કરોડ વિશે ક્યાંય સાંભળ્યું છે? આ સંખ્યા સામા ઉપયોગમાં આવે છે, બરાબર? તો 1 કરોડ વિશે આપણે સાંભળ્યું ક્યાં સાંભળ્યું હોય? તો કે પિક્ચરમાં છે ને, તમને એમ થાય કે આ પિક્ચરના 8 લાખ કરોડ રૂપિયામાં આપણે ચલું થયું, બરાબર? એટલે પિક્ચરમાં આપણે કરોડની સંખ્યા સાંભળવા મળે. પછી આખા દેશની વસ્તી પણ કરોડમાં હોય, બરાબર? હવે સંખ્યા 1 કરોડ લખો અને શૂન્ય લખવામાં ભૂલ કરતા નહીં. 1 કરોડ, બરાબર છે? 1 કરોડ 10 લાખ 100 હજાર 10 હજાર લાખ 10 લાખ લાખ પછી 10 લાખ પછી શું યાદ રાખવાના છે? કરોડ. તમને આ સૌથી પહેલા શબ્દમાં સંખ્યા શીખવાડી હતી ને, તે તમને શીખવાડી હતી. કેરી 40 રૂપિયા કિલોગ્રામ લે છે. આ સબજીભાઈ શું કહે છે કે તોતા
પછી મહેમતભાઈ બોલાવે છે કે આટલી સસ્તી ક્યારે નહીં હોય હાફૂસ કેરી 60 રૂપિયા કિલોગ્રામના ભાવે અને હાફૂસ કેરીના કેટલા ભાવ છે નંબર 2 માં જુઓ